જો આગળ વાત કરીએ તો સુરતમાં ફરી પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એક વખત દુષ્કર્મની કોશિશ આચરવામાં આવી છે. 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરવામાં આવી છે, ત્યારે યુવક દ્વારા બાળકીની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ આચરવામાં આવી છે. બાળકીએ બૂમબામ કરતા આરોપી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે, જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યાનો પ્રયાસ કર્યાની ઘટના જે છે તે સામે આવી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આ દુષ્કર્મ આચર્યાની કોશિશ કરવાની જે ઘટના બની છે, ત્યારે બાળકી જ્યારે બૂમાબૂમ કરી ત્યારે જે આરોપી હતો તે નાસી છૂટ્યો હતો. ત્યારે સમગ્ર મામલે બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવાની કોશિશ હાથ ધરી છે. આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તમે કેટીવીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ શકો છો. તો આજ મામલે સુરતથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. જે રીતે જોઈ શકાય છે કે આ બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી, ત્યારે આ જે આરોપી છે તે ભાગી છૂટ્યો છે. શું છે વધુ વિગત? અને તરત જે છે તે પોતાની દુકાન પાસે જઈ રહી હતી. તે દરમિયાન ત્યાં રહેતા એક યુવક જે છે તેમને પોતાના ઘરમાં લઈ જઈ અને તેમને મમ્મી પાસે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે દુષ્કર્મની કોશિશ કરી હતી તે દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો જે છે તે એકઠા થઈ ગયા હતા અને ત્યારે ત્યાંથી જે યુવક હતો તે યુવક ભાગી છૂટ્યો હતો. જયારે બાળકીના પિતાને જાણ થઈ ત્યારે તેને બાળકીની પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર હકીકત વર્ણવી હતી. ત્યારબાદ બાળકીના પિતાએ તાત્કાલિક ધોરણે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ડિંડોલી પોલીસે ફરી એક વખત સુરતમાં પોક્સો હેઠળની જે છે તે ફરિયાદ નોંધાવી. જે તો જે રીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો એમને મળ્યું છે અત્યારે આ યુવક કે નથી મળ્યો? જે ચોક્કસથી જે યુવક હતો તેમને ઝડપી પાડવામાં આવ્યું છે. હાલ જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જે છે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જે છે તે યુવકની ડિંડોલી પોલીસે જે છે ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ જે છે તે પોલીસે હાથ ધરી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે જોઈ શકાય છે કે સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આ દુષ્કર્મની કોશિશ કરવામાં આવ્યો હતો. યુવક 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરવામાં તે અસફળ રહ્યો છે, ત્યારે યુવક દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કર્યાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી જે છે તે ભાગી છૂટ્યો હતો.